पाटण जिल्लामां મોડી રાતથી જ અવિરત વરસાદ શરૂ થયો છે, તો મહત્વનું કહી શકાય કે બીપરજોઈને લઈને બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સીતપુર, રાધનપુર, સાદલપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। સમીહારી, સંખેશ્વર, સરસ્વતી તાલુકામાં વરસાદ નોંધાયો છે। રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાટણ શહેરના રેલવે ગરનાળા ઉપર ગઈકાલના પાણી ભરાયા છે, तो पानी भराता लोको पण परेशान थई रह्या छे। भारे पवन ने वरसाद ने लईने अनेक झाड़ धराशायी थया। तंत्र द्वारा पड़ी गयेला वृक्षोनी कामगीरी पण हाथ धरवामां आवी छे, तो महत्वनुं कही शकाय के भारे पवन ने वरसाद ना लईने वृक्ष धराशायी थवानी घटना सामे आवी छे। तो समी हारिज संखेश्वर सरस्वती तालुकामां वरसाद नोंधायो। रोड पर पानी फरी वळता वाहन चालकोने हालाकी भोगवानो वारो आव्यो। पाटण जिल्लामां મોડી રાત્રિથી જ અવિરત વરસાદ શરૂ થયો છે। બીપરજોઈને લઈને બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। સીતપુર, રાધનપુર, સાદલપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। સમી, હારી, સંખેશ્વર, સરસ્વતી તાલુકામાં વરસાદ પડ્યો। રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રવીણ દરજી આપણી સાથે ફોન લાઇનમાં જોડાઈ ચૂક્યા છે। तो जी प्रवीण, पाटण जिला में મોડી રાત્રિથી જ અવિરત વરસાદ ચાલુ થયો છે, તો કેવો છે ત્યાંનો માહોલ? જે કિંજલ કહી શકાય તો પાટણ જિલ્લાની અંદર બિપોર જે વાવાઝોડાની પૂરેપૂરી અસર વર્તાઈ રહી હોય તેવું છે। હાલમાં પાટણ જિલ્લામાં વરસાદ કહેર વર્તાવી રહ્યો છે। મોડી રાત્રિથી અવિરત વરસાદ ચાલુ છે અને હાલમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ અને પવનસાના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પાટણ જિલ્લાનું જે સિદ્ધપુર, રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, સંખેશ્વર, સરસ્વતી અને પાટણ શહેર સમગ્ર વિસ્તારની અંદર ધોધમાર વરસી રહ્યો છે, જેના કારણે શહેરના તમામ ઠેકાણે અને ગામડાઓમાં રોડ ઉપર પાણી ફરી રહ્યા છે। તેને કારણે વાહન ચાલકો ભારે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। જોકે કેટલા વાહનો ફસાયા પાણીમાં તેને લઈને પણ ભારે મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે। હાલમાં જો પાટણ શહેરનું જે રેલવે ગરનાળું આવેલું છે તેમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, તો સિદ્ધપુર શહેરની અંદર પેપરલા વિસ્તાર છે, ઋષિ તળાવ વિસ્તાર છે સહિતના જે વિસ્તારો છે તેમાં પણ મોટા પાયે પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારથી તેને કારણે જનજીવન છે તે અતિ વ્યસ્ત પીળું બની ગયું છે। જોકે વાત કરીએ તો અતિ ભારે પવન અને વરસાદના કારણે લઈને અનેક ઝાડ પણ ધરાશાયી થયા છે, તો કોઈ કોઈ સ્થાને વીજના થાંભલાઓ પણ ધરાશાયી થયા છે। જોકે પાટણની અંદર પાટણ જિલ્લામાં 22 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા હતા, પરંતુ તંત્ર દ્વારા તાત્કાલિક તેની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે। જ્યારે જે વૃક્ષો ધરાશાયી થયા છે તેને લઈને વન વિભાગ અને તંત્ર કામે લાગી ગયું છે, અને જે મુખ્ય માર્ગો પર જે વૃક્ષો ધરાશાયી થયા છે તેને હટાવવાની પણ કામગીરી ચાલુ છે। હાલમાં નગરપાલિકા, વન વિભાગની ટીમ અને તમામ ટીમો જે તંત્રની છે તે તમામ ટીમો અત્યારે કામે લાગેલી છે। એક તરફ વરસાદ કહેર વર્તાવી રહ્યો છે, બીજી બાજુ તંત્ર પણ સતત કામે લાગી રહ્યું છે। જી પ્રવીણ, સમગ્ર વિગત બદલ આપનો આભાર।